હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હું મહેશ પટેલ વિઝન જીપીસી યુટ્યુબ ચેનલ પર આપશોનું સ્વાગત કરું છું મિત્રો આજે છે ઓગણત્રીસ એપ્રિલ અને આજના લેક્ચરની અંદર આપણે આજના કેટલાક મહત્ત્વના કરન્ટ અફેર વિશે ચર્ચા કરવાના છે જો મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દો જેથી આવનાર નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે મિત્રો આપણી ચેનલ પર કરંટ અફેર સિવાય કાયદા માટેની લેક્ચર સિરીઝ અને ક્યુઝ સિરીઝ પણ શરૂ છે જો આ વિડીયો તમે ના જોયો હોય તો પણ તમે જોઈ શકો છો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા મિત્રો આપણે જે કરંટ અફેરના લેક્ચર કરીએ છીએ એની અંદર જે પણ વસ્તુ ચર્ચામાં હોય એને લગતા સ્ટ્રેટેજી કે અને એના વધારાના જે ફેક્ટ ડેટા હોય એ પણ લેક્ચરની અંદર આવરી લે છે જેથી એક્ઝામની અંદર કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછે તો એનો જવાબ તમને સો ટકા આવડી શકે તો એટલા માટે લેક્ચરને અંત સુધી જોતા રહેજો તો ચાલો શરૂઆત કરીએ આજના પહેલાં પ્રશ્નથી આજનો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ બાર્સિલોના બે હજાર એકવીસમાં ખિતાબ જીત્યો છે તો એની અંદર જવાબ આવશે રાફેલ નડાલ વાત કરીએ રાફેલ નડાલ વિશે તો એમણે આ ટાઇટલ બારમી વખત જીત્યું છે એટલે કે સતત બારમી વખત આ જે ટાઇટલ છે એ રાફેલ નડાલે જીતેલો છે અને તે સ્પેન દેશના છે તમે રાફેલ નડાલની ઈમેજની અંદર જોઈ શકો છો તો તેઓ કયા દેશના છે તો તેઓ સ્પેનના છે અને રાફેલ નડાલ જે છે એ સ્પેનના પ્રખ્યાત ટેનિસ ખેલાડી છે અને તેમની ગણતરી જે છે એ રમતમાં એટલે કે જે ટેબલ ટેનિસની રમત છે એની અંદર તેમની ગણતરી શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે ત્યારબાદ વાત કરીએ કે ટેબલ ટેનિસ જે છે એ રમતના મોટા ત્રણ ખેલાડીઓ છે જેમાં એક છે રાફેલ નડાલ બીજા છે નોવક જોકોવિચ અને ત્રીજા છે રોજર ફેડરર આ જે ત્રણ ખેલાડી છે એ ટેબલ ટેનિસની અંદર ખૂબ જ મોટા ખેલાડી અને પ્રખ્યાત ખેલાડી છે વાત કરીએ કે રાફેલ નડાલને કિંગ ઓફ ક્લે પણ કહેવામાં આવે છે બરાબર ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આવનાર સમયમાં દેશનું સૌથી ઊંચું ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં બનશે તો એની અંદર જવાબ આવશે હિમાચલ પ્રદેશ તો આવનાર સમયની અંદર હિમાચલ પ્રદેશ જે છે ત્યાં દેશનું સૌથી ઊંચું ક્રિકેટ સ્ટેડિયમ બનશે વાત કરીએ એક સ્ટેડિયમ વિશે તો આ જે છે એ અટલ ટનલ રોહતાંગ જે છે ત્યાં ઉત્તર પોર્ટલથી માત્ર આઠ કિલોમીટરના અંતરે અને અગિયાર હજાર કિલોમીટરની એટલે કે સોરી અગિયાર હજાર ફૂટની ઊંચાઈએ બનાવવામાં આવેલ છે જ્યારે દસ હજાર દર્શકોની ક્ષમતા ધરાવતું આ ક્રિકેટ સ્ટેડિયમ અટલ ટનલ જે છે એ દેશમાં સૌથી ઊંચું હશે ત્યારબાદ હાલની વાત કરીએ તો હાલમાં જે છે એ સોલનના જાહેરમાં સોરી ચાયની એ ચાયલ આવશે સોલનના જે સોલન જે છે તેના ચાયલમાં પંચોતેરસો એટલે કે સાત હજારની પાંચસો ફૂટની ઊંચાઈએ દેશનું સર્વોચ્ચ ક્રિકેટ સ્ટેડિયમ છે કે જેનું નિર્માણ અઢારસો ને એકાણુંમાં પટિયાલાના મહારાજા ભૂપેન્દ્રસિંહે કરાવ્યું હતું એટલે કે હાલની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે દેશનું સૌથી ઊંચું એટલે કે સાત હજારની પાંચસો ફૂટની ઊંચાઈ ધરાવતું ક્રિકેટ સ્ટેડિયમ જે છે એ પટિયાલાના મહારાજા જે છે જેમનું નામ છે ભૂપેન્દ્રસિંહ એમને બનાવરાવ્યું હતું અને આ જે વાત થઈ રહી છે કે હિમાચલ પ્રદેશની તો એ તમે એ અંદર અહીંયા જે સર્કલ કરેલું છે એકલી જગ્યાની અંદર આજે ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે બરાબર ત્યારબાદ વાત કરીએ હિમાચલ પ્રદેશ રાજ્ય વિશેની થોડોસ્ટીટિક જગ્યાએ તો હિમાચલ પ્રદેશ જે છે એ ઉત્તર પશ્ચિમમાં ભારતનું સ્થિત એક રાજ્ય છે અને તેની રાજધાની બે છે એ છે શિમલા અને બીજી છે ધર્મશાળા ત્યારબાદ વાત કરીએ સ્થાપનાની તો હિમાચલ પ્રદેશની સ્થાપના પચીસ જાન્યુઆરી ઓગણીસો ને એકોતેરની અંદર થઈ હતી ત્યારબાદ હાલના મુખ્યમંત્રી જે છે હિમાચલ પ્રદેશના એમનું નામ છે જયરામ ઠાકુર તમે હિમેદની અંદર મુખ્યમંત્રીશ્રીને જોઈ શકો છો ત્યારબાદ હાલના જે રાજ્યપાલ છે હિમાચલ પ્રદેશના એમનું નામ છે બંડારૂ દત્તાત્રે તેમને પણ તમે હિમેદની અંદર જોઈ શકો છો આ સિવાય વાત કરીએ કે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ જમ્મુ કાશ્મીર અને જે લદ્દાખ છે આપણું જે યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ એની સાથે પોતાની સીમા સ્પર્શે આ સિવાય જે ચીન છે એની આંતરરાષ્ટ્રીય સીમા પણ હિમાચલ પ્રદેશને સ્પર્શે છે બરાબર આથી હિમાચલ પ્રદેશની થોડીક ઇન્ફોર્મેશન ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સ્ટોક હોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે એસઆઈપીઆરઆઈ એટલે જેને શોર્ટમાં સીપરી તરીકે ઓળખવામાં આવે છે તો એના જે અહેવાલ મુજબ વર્ષ બે હજાર વીસમાં કોણ વિશ્વનો સૌથી મોટો લશ્કરી ખર્ચ કરનાર દેશ બને છે એટલે કે જે બે હજાર વીસ વર્ષ પૂરું થયું એની અંદર સૌથી વધારે લશ્કરી ખર્ચ એટલે કે ડિફેન્સ ખર્ચ જે હોય એની અંદર સૌથી વધારે ખર્ચ કરનારો દેશ કયો બન્યો છે તો એની અંદર જવાબ આવશે કે એ દેશ બન્યો છે અમેરિકા તમે ઇમેજની અંદર અમેરિકાનો ફ્લેગ અને અમેરિકાના સૈનિકની બેઠેલી અવસ્થામાં જોઈ શકો છો વાત કરીએ આના વિશે તો સૈન્ય ખર્ચની વાત કરીએ તો અમેરિકા પ્રથમ સ્થાને છે અને જે ચીન છે એ બીજા સ્થાને છે ત્યારબાદ વિશ્વમાં હથિયાર વ્યાપારના અને લશ્કરી ખર્ચ પર નજર રાખતી સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સિપ્રી એ પોતાના અહેવાલમાં આ માહિતી આપેલી હતી ત્યારબાદ વાત કરીએ આ સંસ્થા વિશે તો જે સિપ્રી છે એ એક સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને જેની સ્થાપના વર્ષ ઓગણીસો છાસઠમાં કરવામાં આવી હતી અને આ જે સંસ્થા છે એ યુદ્ધો અને તકરાર શસ્ત્રો તથા શસ્ત્ર નિયંત્રણ અને નિઃશસ્ત્રીકરણમાં ક્ષેત્રો છે એની અંદર સંશોધન કરે છે અને તેની નીતિ નિર્માતાઓ તથા સંશોધકો મીડિયા અને જે રસ ધરાવતા લોકો હોય તેમનો ડેટા વિશ્લેષણ અને સૂચનો પ્રદાન કરે છે સોરી સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા દેશે તેના અભ્યાસક્રમમાં મહાભારત અને રામાયણનો સમાવેશ કરે છે તો એની અંદર જવાબ આવશે સાઉદી અરેબિયા કે જેને પોતાનો જે અભ્યાસક્રમ છે તેની અંદર રામાયણ અને મહાભારતનો સમાવેશ કરે છે તમે હિમિયતની અંદર રામાયણનું દ્રશ્ય અને મહાભારતનું દ્રશ્ય જોઈ શકો છો તો મિત્રો આ ભારતની સંસ્કૃતિ છે જેને વિદેશીઓ પણ અપનાવે છે જ્યારે આપણા દેશના લોકો એને દિવસે દિવસે ભૂલતા જાય છે તો આપણી સંસ્કૃતિ છે એનું આપણે જતન કરી અને આપણો જે ઐતિહાસિક વારસો છે કે જે સંસ્કૃતિ છે એનો આપણે ખ્યાલ રાખતા નથી તો એ પણ ધ્યાનમાં રાખવું કારણ કે આપણી જે અમૂલ્ય સંસ્કૃતિ છે એ જ્યારે વિદેશના લોકો અપનાવે છે તો ત્યારે આ તો આપણી પોતાની સંસ્કૃતિ છે તો એને ચોક્કસથી આપણે અપનાવી જોઈએ ત્યારબાદ વાત કરીએ આના વિશે તો સાઉદી અરબ જે છે એ સાઉદી અરેબિયા મધ્ય પૂર્વ સ્થિત છે અને એ તે એક સુંની મુસલમી જે મુસ્લિમ દેશ છે અને તે ઇસ્લામિક રાજાશાહી છે કે ત્યાં પણ હજી રાજાશાહી ચાલી રહી છે અને જેની સ્થાપના સૌ દ્વારા લગભગ સત્તરસો ને પચાસની આસપાસ કરવામાં આવી હતી અને અહીંની જે જમીનની વાત કરીએ તો અહીંની જમીન રેતાળ છે અને આબોહવા એકદમ ઉષ્ણ કટિબંધીય રણ છે ત્યારબાદ તે વિશ્વના અગ્રણી તેલ નિકાસ કરનાર દેશોમાં તેની ગણના જે થાય છે ત્યારબાદ વાત કરીએ કે સાઉદી અરબના હાલ જે કિંગ છે કે તે રાજાશાહી હોય તો ત્યાં જે વસ્તુ છે કે ત્યાં કિંગનું રાજ્ય સામ્રાજ્ય ચાલતું હોય છે તો એનીંદર જે હાલ રાજા છે તેમનું નામ છે શાહ સલ્માન તોમી મેનીંદર શાહ સલ્માનને જોઈ શકો છો ત્યારપર તેનું ચલણ જે છે એટલે જે કરન્સી કહે શકાય સાઉદી અરબી એ છે સાઉદી રિઆલ ત્યારપર આગળનો પ્રશ્ન કે તારીખ દરમિયાન કયા દેશના વડાપ્રધાન તરીકે આલ્બર્ટ પાહિમી પડકે કે જેનું નામ છે આલ્બર્ટ પાહિમી પડકે એમની નિમણૂક કરવામાં આવી છે તો એનીંદર જવાબ છે ચાર્ડ તો વાત કરીએ ચાડની તો ચાર્ડના જે છે એ નવા લશ્કરી શાસકોએ તાજેતરમાં જ આલ્બર્ટ પાહિમી પડકેનું જે નામ છે એ સંક્રમિત સરકારના વડાપ્રધાન તરીકે રાખ્યું છે ત્યારબાદ રાષ્ટ્રપતિ જે છે ઇદરીસ ડેબીના અવસાન પછી એક અઠવાડિયા પછી આ પગલું લેવામાં આવ્યું છે કે તેમના જે રાષ્ટ્રપતિ હતા એમનું અવસાન થયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ કે લશ્કરી પરિષદે સત્તા કબજે કરી હતી અને વચગાળાના વડાપ્રધાન તરીકે આ જે છે આલ્બર્ટ પાહિમી પડકે એમની નિયુક્તિ કરી છે જેમને તમે ઇમેજની અંદર જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં ઓક્સફોર્ડ ઇકોનોમિક્સ છે ભારતના બે હજાર એકવીસનું જે જીડીપી વૃદ્ધિ દર છે એના અંદાજને કેટલો ટકા ઘટાડ્યો છે તો એની અંદર જવાબ આવશે બે ટકા ઘટાડ્યો છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે કે આરબીઆઈએ ભારતીય બેંકોના એમડી અને સીઈઓ જે છે એમના કાર્યકાળને કેટલા વર્ષ સુધી મર્યાદિત કરે છે તો એની અંદર જવાબ હશે કે પંદર વર્ષ સુધી મર્યાદિત કરેલો છે એટલે કે પંદર વર્ષ સુધીની સર્વિસ હોય ત્યાં સુધી તે પોતે જે છે આ સેવા આપી શકતા હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોલકાતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો એની અંદર જવાબ હશે ન્યાયાધીશ રાજેશ બિંદલ તમે ઇમેદની અંદર રાજેશ બિંદલ જે છે એમને જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ એમના વિશે જસ્ટિસ રાજેશ બિંદલ છે એમને કોલકાતા હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને કાયદા મંત્રાલય એક જાહેરનામું બહાર પાડી અને આ માહિતી આપી હતી ત્યારબાદ કે છે એ કોલકાતા હાઈકોર્ટના સૌથી સિનિયર જજ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન કે કયા દેશે તેના મંગળ રોવર જે મંગળ પર મૂકવાનું યાદ હોય કે રોવર એનું નામ ઝુરોક અથવા ઝુરોક રાખેલું છે તો એની અંદર જવાબ આવશે ચીન તમે મેંદર આ આજે રોવર છે એને જોઈ શકો છો તો વાત કરીએ કે આ રોવર જે છે એ ચીનના મંગળ પ્રોબ ટીઆન વેન પર સ્થિત છે અને જે ચોવીસ ફેબ્રુઆરીએ મંગળની કક્ષામાં પ્રવેશ્યો હતો અને તે જીવનના પુરાવા શોધવા માટે મહિનામાં મંગળવારે સોરી શોધવા માટે તે મહિનામાં મંગળ ઉપર ઉતરશે કે જે નેક્સ્ટ મંથ આવી રહ્યો છે એની અંદર તે મંગળની સપાટી પર પોતાનું ઉતરાણ કરશે ત્યારબાદ લાસ્ટ પ્રશ્ન છે કે આપણો કે તાજેતરમાં પચીસ એપ્રિલે કયા રાજ્યમાં ભયંકર જે જંગલની અંદર આગ લાગી હતી તો એની અંદર જવાબ આવશે કે મિઝોરમ રાજ્ય તો થોડા દિવસો પહેલાં મિઝોરમ જે છે તેના જંગલની અંદર ભયંકર આગ લાગી હતી તો તમે ઇમેજની અંદર પણ આ જે ભયંકર આગ છે એના દ્રશ્યો જોઈ શકો છો વાત કરી એના વિશે તો જે મિઝોરમ છે તેના જંગલમાં તીવ્ર ગરમીને કારણે આગ પબકી ઉઠી હતી એમ કે ગરમી છે ઉનાળોની સિઝન છે તો અવશ્યથી ગરમી વધારે પડતી હોય જેના કારણે વૃક્ષોની અંદર ઘર્ષણ થતું હોય અને ઘર્ષણને લીધે અગ્નિ ઉત્પન્ન થતી હોય છે તો આવી સમસ્યાને લીધે ભયંકર આગ લાગી ગઈ છે જંગલની અંદર તો આ જે છે આગ લાગી હતી એને કાબૂમાં લેવા માટે એરફોર્સની મદદ લેવામાં આવી હતી અને એરફોર્સના જે બે હેલિકોપ્ટર કે જેમનું નામ છે એમઆઈ આઈ સેવન્ટીન આ જે બે હેલિકોપ્ટર છે એને આગ જે છે એને કાબૂમાં કરવા માટે લગાડવામાં આવ્યા હતા અને લઈ જિલ્લામાં જંગલમાં લાગેલી આગ જે છે એ તીવ્ર ગરમી અને વરસાદ ન હોવાને કારણે લાગી હતી અને જે આ જંગલ આવેલું છે એ જે મિઝોરમની રાજધાની કહી શકાય કે જેનું નામ છે આઈઝોલ તો આઈઝોલથી એકસો ને સિત્તેર કિલોમીટર દૂર આવેલું હતું આ જંગલ ત્યારબાદ તો મિત્રો આ હતા આજના કેટલાક મહત્વના પ્રશ્નો કે જે આપણે સંપૂર્ણ ડિટેલ સાથે એનાલિસિસ કરી અને એના લગતા જે ફેક ડેટા અને એના વિશેનું જે સ્ટેટિક જીકે હતું એ પણ આપણે પ્રશ્નોની અંદર આવરી લીધું જેનાથી નેક્સ્ટ એક્ઝામની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવાની સંભાવના હોય તો એ તમને લેક્ચર જોઈને ગયા છો તો તમને ચોક્કસથી આવડી જશે કારણ કે એ પ્રકારનો પ્રયત્ન આપણો હોય છે કે કોઈ કરંટ અફેરની અંદર રહેલી કોઈપણ બાબત એના લગતું ભવિષ્યની એક્ઝામની અંદર કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તે તમને સો ટકા આવડે એ પ્રકારના આપણે ડેટા એક આ જેવી લેક્ચરની અંદર આવરી લઈએ છીએ તો મિત્રો તમને વિડીયો પસંદ આવે છે વિડીયોને ચોક્કસથી લાઈક કરજો શેર કરવાનું ના ભૂલતા અને સાથે તમને વિડીયોની પીડીએફ મટિરિયલ જોતું હોય આ આજે પીડીએફ ફેલ જોઈતી હોય તો તમે આપણી યુટ્યુબ સોરી ટેલિગ્રામ જે ચેનલ છે વિઝન જીપીએસસી ત્યાં તમે જોઈન થઈ શકો છો આ સિવાય આપણું ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ છે જેનું નામ છે વિઝન જીપીએસી ત્યાં પણ તમે અમને ફોલો કરી શકો છો આ સિવાય તમે ફેસબુક ઉપર આપણું ગ્રુપ ચાલી રહ્યો છે કે જેનું નામ છે વિઝન જીપીએસસી ગ્રુપ ત્યાં તમે સર્ચ કરી અને આ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો મિત્રો તમને વિડીયો પસંદ આવે છે તો કદાચ શેર કરવાનું રાખજો અને વધુમાં વધુ લોકોને આપણી સાથે જોડજો જેથી નેક્સ્ટ આવનાર સમયની અંદર આપણે બીજા વિષય પણ એડ કરી અને બીજા વિષયના પણ લેક્ચર સિરીઝ શરૂ કરીએ તો જેથી આવનારી એક્ઝામની અંદર તમને ખૂબ જ ફાયદો થઈ શકે તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો તો મિત્રો ફરીથી મળી નેક્સ્ટ વિડીયોની અંદર વિડીયોને અંત સુધી જોવા માટે તમારો આભાર